જિલ્લાના બોડેલીના મુસ્લિમ ખત્રી પરિવારના સાત બાળકોની એક સાથે અંતિમ યાત્રા નીકળતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો અંતિમ યાત્રામાં જોડાયા હતા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીનું એક ખત્રી પરિવાર પંચમહાલના હાલોલ ખાતેથી પરત આવી રહ્યું હતું. તે દરમિયાન ભાટ ગામ પાસે તેમની ઇન્ડિકા કારને ગમકવાર અકસ્માત નડ્યો હતો. કાર એક ખાઈમાં ખાબકતા જેમાં એક જ પરિવારના સાત બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. તેઓના પોસ્ટમોર્ટમ બાદ લાશ અંતિમ ક્રિયા માટે બોડેલી ખાતે લાવવામાં આવી હતી, જેમાં ગામના આગેવાનો, નેતાઓ તેમજ ગામના હજારો લોકો હાજરી આપી હતી. ત્યારે બોડેલી પંથકમાં પહેલી ઘટના બની હતી. બોડેલીમાં એક સાથે સાત જનાઝા નીકળતા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બોડેલી અને આજુબાજુના વિસ્તાર માટે આ બહુ જ મોટી દુઃખદ ઘટના છે. કદાચ ભારતના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું હશે કે એક જ કુટુંબના સાત બાળકો અકસ્માતમાં ચાલી જાય, એટલે જબરદસ્ત મોટી દુર્ઘટના છે. ગામ આખું એમની સાથે છે, આખો સમાજ જોડે છે, અને આજે સમાજને પણ જોયો અમે. હું સરપંચ તરીકે ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરું છું. આ મરહૂમના આત્માઓની શાંતિ માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ અને પરિવારને ખૂબ જ હિંમત મળે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. રફીક મકરાણી સાથે NS ગુજરાત ન્યૂઝ છોટાઉદેપુર.